કોંગ્રેસના મત પર ક્લિયર કરે સ્ટેન્ડ તો જ રાહુલ ગાંધી સાથે મુલાકાત. કોંગ્રેસે કહ્યું સરકાર આવશે તો આપીશું 20% અનામત. તો અનામતના મુદ્દે ભાજપ કોંગ્રેસના એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ. ભાજપે કહ્યું 20% આર્થિક અનામતની વાત વાહિયાત. ભાજપે ગુજરાત ચૂંટણીમાં અપનાવ્યું નવું સૂત્ર. ન જાતિવાદ ન ધર્મવાદ ફક્ત રાષ્ટ્રવાદના સૂત્રના આધારે ચાલશે ભાજપ. અહેમદ પટેલ પર થયેલા આક્ષેપો મામલે રાજકારણ યથાવત. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ પણ અહેમદ પટેલ પર કર્યા પ્રહાર. તો દિલ્હીમાં છોટુ વસાવાની રાહુલ ગાંધી સાથે મુલાકાત. ગઠબંધન અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા. રાજકોટ પશ્ચિમ બેઠક પર જામી શકે છે ખરાખરીનો જંગ. વિજય રૂપાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થઈ શકે છે મહામુકાબલો. તો ભાજપ પર કોંગ્રેસનો જમીન કૌભાંડનો આક્ષેપ. કહ્યું સનાથલ પાસેની ટીપી સ્કીમમાં બિલ્ડરને કરાવ્યો 500 કરોડનો ફાયદો. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વાત કરીશું મહત્વના સમાચારોની. તો હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હાર્દિકે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે 3 નવેમ્બર સુધી કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. કોંગ્રેસ પાટીદારોને સંવૈધાનિક રીતે અનામત આપશે કે કેમ. અનામતને લઈને કોંગ્રેસને સ્ટેન્ડ ક્લિયર કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સુરતમાં જે રીતે ભાજપનો વિરોધ કર્યો તેવો વિરોધ કોંગ્રેસનો પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ હાર્દિક પટેલે પોતાના ટ્વીટમાં ઉચ્ચારી છે. તો હાર્દિક પટેલના ટ્વીટ બાબતે ભરતસિંહ સોલંકીનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. સોલંકીએ જણાવ્યું કે સવર્ણ સમાજની લાગણીઓને કોંગ્રેસ સમજે છે. 1.5 વર્ષ પહેલા કોંગ્રેસે આ બાબતે નીતિ સ્પષ્ટ કરી હતી. 49% અનામતને સુરક્ષિત રાખીને અન્યો માટે સર્વે કરાશે. સર્વે કરીને વિધેયક પસાર કરાશે. આ સાથે ભરતસિંહે જણાવ્યું કે વિધાનસભામાં વિધેયક પસાર કરીને પાર્લામેન્ટમાં મોકલાશે અને 2019માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ બંધારણમાં સુધારાના પ્રયાસ કરીશું. સવર્ણ સમાજ માટે, ખાસ કરીને પાટીદાર સમાજ માટે જે લાગણી માગણી ઉભી થઈ અનામતની વ્યવસ્થા આપવા માટે, ત્યારે આજથી 1.5 વર્ષ પહેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં તે વખતના પ્રભારી ગુરુદાસ કામતજીએ કોંગ્રેસની નીતિ બહુ સ્પષ્ટ કરી હતી. 49% અનામતને યથાવત રાખી અને સર્વે કરવામાં આવશે. ગુજરાતની વિધાનસભામાં આ નવી વિધાનસભા ચૂંટાય ત્યારે એમાં વિધેયક લાવવામાં આવશે. હાર્દિક પટેલના ટ્વીટ બાબતે અર્જુન મોઢવાડિયાએ મહત્વનું નિવેદન કર્યું હતું. પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસે જાહેરાત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે બિન અનામત વર્ગને કોંગ્રેસ 20% અનામત આપશે, જ્યારે આગામી 2 દિવસોમાં કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવશે. કે અમે નોન રિઝર્વ કેટેગરીના જે ગરીબ બાળકો છે એની નોકરી અને અભ્યાસમાં 20% અનામત આપીશું અને એ અમારું કમિટમેન્ટ છે. અમે આપીશું. હાર્દિકની ચિંતા જરૂર છે કે કેવી રીતે અમે આપીશું, એની મોડાલિટીઝ છે. એ અમે ટૂંક સમયમાં જ, 1-2 દિવસમાં જ અમે એની મોડાલિટીઝ અમે આપીશું અને એ બાબતે જે કોઈના મનમાં સંશય હોય એ દૂર કરવા માટેની પૂરી કોશિશ કરીશું. તો હાર્દિક પટેલના ટ્વીટને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હાર્દિક પાસે જવાબ માંગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આંદોલનકારીઓની માંગ ઓબીસીમાંથી અનામતની છે. શું હાર્દિક પટેલે રાહુલ ગાંધી પાસે પણ અનામતની માંગ કરી છે? કોંગ્રેસ પાસે હાર્દિકે ઓબીસીમાં સમાવવાની માંગ કરી છે કે કેમ? હાર્દિક અને રાહુલ ગુજરાતની જનતાને ખુલાસો કરે તેવું વાઘાણીએ જણાવ્યું હતું. તો જીતુ વાઘાણીએ સમગ્ર મામલે હાર્દિક પાસે જવાબ માંગ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે શું હાર્દિકે ઓબીસીમાં સમાવવાની માંગ રાહુલ ગાંધી સાથે કરી છે કે નથી કરી. જો કરી હોય તો તમામ ખુલાસાઓ ગુજરાતની જનતા સાથે કરવા જોઈએ તેવું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
હાર્દિક પટેલના ટ્વીટ મામલે વરુણ પટેલ અને રેશમા પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. વરુણે જણાવ્યું કે પાટીદાર સમાજની ઓબીસીમાં અનામત આપવાની માગણી છે. આંદોલન શરૂ થયું ત્યારથી જ ઓબીસીમાં સમાવવાની માગણી હતી. સાથે વરુણે કોંગ્રેસને પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસ પાટીદારોને અનામત આપશે. આ સાથે જ હાર્દિક સામે નિશાન સાધતા જણાવ્યું કે હાર્દિક પટેલ ભોળા પાટીદારોને ગુમરાહ કરી રહ્યો છે. હાર્દિકની કોઈ સભામાં અનામતનો ઉલ્લેખ થતો નથી. તો આ જ મામલે રેશમા પટેલે કહ્યું કે હાર્દિકના ટ્વીટમાં ઓબીસી સમાજ અંગેની કોઈ વાત નથી. હાર્દિક ટ્વીટના માધ્યમથી પાટીદારોને ગુમરાહ કરી રહ્યો છે. હાર્દિકભાઈને હું પૂછવા માંગીશ કે જે અનામતની વાત છે, એ અનામત ઓબીસીમાં માંગી છે? ઓબીસીમાં માંગી છે તો કોંગ્રેસ પાટીદારોને ઓબીસીમાં અનામત આપશે? કોંગ્રેસ પાટીદારોને ઓબીસીમાં અનામત આપશે તો કેવી રીતે આપશે? આ તમામ બાબતની સ્પષ્ટતા રાહુલ ગાંધી કરે. હાર્દિકભાઈ પટેલ જે ટ્વીટ દ્વારા બધું માંગી રહ્યા છે અને એ પણ સમાજને ગુમરાહ કરવા માટે ગોળ ગોળ વાતો કરી રહ્યા છે, એના ટ્વીટમાં ક્યાંય પણ ઓબીસી શબ્દનો ઉપયોગ નથી. અને આ જ વાત એ અશોકજી ગેહલોતને મળવા ગયા હતા, આવા સ્વીકારે છે તો ત્યારે પણ આ વાત કરી શકતા હતા. તો અહીંયા ક્વેશ્ચન એ થાય છે કે એની હીરોપંતી માટે, એ પોતાની વાહવાઈ માટે જે પણ ટ્વીટ દ્વારા અને જે પણ વ્યક્તિ વિશેષ પોતાની જાતને સાબિત કરવા માટે કરી રહ્યા છે એ ના થવું જોઈએ. સમાજને ગુમરાહ કરવાની આ પણ જે પણ ષડયંત્રો કોંગ્રેસ પક્ષ સાથે મળીને થઈ રહ્યા છે એ ના થવા જોઈએ. તો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સામે નિશાન સાધ્યું છે. મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજી ભાજપે કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપે ₹500 કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સાણંદ પાસે જમીન માટે FSI વધારાઈ, મુખ્ય કારોબારી અધિકારીની પરવાનગી બાદ ઓરડાની પરવાનગી લેવાઈ અને ત્યારબાદ ઓરડાના ચેરમેનની સહી લઈને ગાંધીનગરથી પરવાનગી અપાઈ. આ સાથે મોઢવાડિયાએ વધુ શું કહ્યું આવું સાંભળીએ. જો રૂપિયાનું કૌભાંડ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી કરે છે અને એમાંથી એના સંસદ, ધારાસભા અને કોર્પોરેશન પંચાયતોના ચૂંટણીઓ અને બાકીના વ્યવહારો એમાંથી ચાલે છે, કારણ કે આપણે ક્યારેક નવાઈ લાગે કે એક રાજકીય પક્ષ છે એ ખાલી ₹5 કરોડના ખર્ચે ડોમ કેવી રીતે બનાવી શકે એક કલાક કે બે કલાકના કાર્યક્રમમાં, કે ₹10 કરોડનો ડોમ કેવી રીતે બનાવી શકે. પછી ખબર પડે કે એની આવક એટલી મોટી છે કે એને ₹5-10 કરોડની કોઈ. તો સિદ્ધપુર ખાતે ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી, જ્યાં તેમણે ચૂંટણીને લગતા મીડિયાના સવાલોના જવાબ સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. રૂપાલાએ ભાજપ સામે કોંગ્રેસના પ્રહારના તમામ જવાબ આપ્યા અને વળતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. એને જાતા પહેલા કોકને કહી દીધું હોત તો આમાં આપણી પાસે પેલી વ્યવસ્થાઓ છે લાંચ રૂશ્વત ખાતાની, કે ભાઈ મને મારી પાસે ₹5 લાખ ફલાણો અધિકારી માગે છે, હું દેવા જાઉં છું, નોટું ઈવડે એ આપે છે. એને અહીંયા લખાઈ દીધું હતું કે હું જાઉં છું, મને ₹1 કરોડની ઓફર થઈ છે, એટલે ધ્યાન રાખજો. તો આપણને ક્યાં કઈ વાંધો હતો? હવે નિર્દોષને દોષિત તો કોર્ટના, અને અત્યારે જ આ બધું કેમ આવે છે ભાઈ? આ તો અત્યારે ઉફાળા ચીડ્યા હોય એટલે આડા આવડા હાઉ હો હોની રીતે ફોફોળા મારે છે. આ 2 વર્ષ પહેલા 2 મહિના પહેલા ક્યાંય હતા નહીં અને 2 મહિના પછી ક્યાંય નહીં હોય. તો રાજકોટમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ હાજર રહ્યા હતા. અહેમદ પટેલની હોસ્પિટલમાં આતંકી કાસિમ કામ કરતો હોવા બાબતે ગુજરાત સરકારે જે આરોપ લગાવ્યા તેમનો પી ચિદમ્બરમે જવાબ આપ્યો હતો. પી ચિદમ્બરમે કહ્યું હતું કે અહેમદ પટેલનું આ બાબતે રાજીનામું માંગવું તે હાસ્યાસ્પદ છે. પી ચિદમ્બરમે કહ્યું હતું કે જે આતંકી પકડાયો હતો તે 1 વર્ષથી હોસ્પિટલના ટેકનિશિયન હતો અને ધરપકડની 2-3 દિવસ પહેલા તેણે પદ પણ છોડી દીધું હતું. બીજી તરફ અહેમદ પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે પણ ક્યારનાય રાજીનામું આપી ચૂક્યા છે. I am amazed by this kind of outrageous demands. I've gathered the facts from my friends in Rajkot. Mr. Ahmed Patel was a trustee of a hospital. I believe he resigned or retired in 2015. This person who was arrested
seems to have joined the hospital as a technician in the last 1 year, and he resigned about 2 or 3 days ago. Now, if somebody joins as a technician and then he is linked to the ISIS, how is some trustee of 3 years ago responsible? I mean, these are outrageous. Welcome back. Kamalam Khate, Chutrani Vyavastha Sathe Sankalayel, Vivid Vibhago ni Baithak Mana, Jatiwad, ન ધર્મવાદ ફક્ત રાષ્ટ્રવાદનું સ્લોગન નક્કી કરાયું. સાથે જ ભાજપ દ્વારા કહેવામાં આવ્યું કે રાષ્ટ્રવાદના સ્લોગન સાથે અમે મેદાનમાં ઉતરીશું. આ ઉપરાંત પ્રચાર પ્રસાર સાહિત્ય વિભાગની ચર્ચા સાથે વિવિધ માધ્યમોમાં પ્રચાર પ્રસારને લઈને પણ રણનીતિ ઘડવામાં આવી હતી. પૂછવા માટેનો પ્રયત્ન એમની પત્રકાર પરિષદના અંદર કર્યો છે અને ચોખવટ કરવા માટેની વાત કરી છે. પ્રજા સુધી આ મુદ્દો રહી જશે ભાજપ? ભારતીય જનતા પાર્ટી હું છું વિકાસ, હું છું ગુજરાત, એ મુદ્દાને લઈને આ ચૂંટણીના અંદર ઉતરશે. ન જાતિવાદ, ન જ્ઞાતિવાદ, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ એ પ્રજાની વચ્ચે લઈ જશે. આ સંદર્ભના અંદર શું રિલે તો રાજકોટ શહેરની બંને બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર નક્કી કર્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુને ઉતારાશે, તો પૂર્વ બેઠક પરથી મિતુલ દોંગાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર જોરદાર ટક્કર જામશે. રાજકોટ પશ્ચિમ બેઠક પર દિગ્ગજોનો જંગ જોવા મળશે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી સીએમ રૂપાણી ચૂંટણી લડશે. વિજય રૂપાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ટક્કર થશે. તો ભાવનગરના મોટા સુરકાથી સિહોર જઈ રહેલા હાર્દિક પટેલે કાયદાનો ભંગ કરી લાંબો સમય સુધી પોતાની કાર ચલાવી હતી. સુરકા ગામે ભોજન કરીને હાર્દિક પટેલનો કાફલો રોડ શો કરવા માટે સિહોર જતો હતો, ત્યારે વડાવડ ગામ નજીક હાર્દિક પટેલે લોકોને મળવા પોતાની કાર રોંગ સાઈડમાં ચલાવી હતી. હાર્દિક પટેલની આ કાર લાંબો સમય સુધી પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં ચાલી હતી. હાર્દિક અને તેના કાફલાએ વાહન રોંગ સાઈડમાં ચલાવી આરટીઓ પોલીસના કાયદાનો ભંગ કર્યો હતો. જામનગરમાં હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલનું ઉઠામણું રાખી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલના ફોટાને હાર પહેરાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પટેલ સમાજ સાથે દગો કર્યાના આક્ષેપ સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. તો પાટીદાર સમાજના કેટલાક યુવકોએ આ રીતે હાર્દિક પટેલના ફોટા પર હાર પહેરાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. અહેમદ પટેલની હોસ્પિટલમાં આતંકી કાસિમ કામ કરતો હોવા બાબતે ગુજરાત સરકારે જે આરોપ લગાવ્યા તેના અનુસંધાને કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રી તબ આરોપ લગા સકતે જબ ઉનકે પાસ પુખ્તા કોઈ રિપોર્ટ આઈ હો, लिखित में आई हो, कोई एजेंसी ने उनको रिपोर्ट दी हो. आप चुनाव आ रहे हैं गुजरात के अंदर, आप इस प्रकार से किसी व्यक्ति पे आरोप लगाते हो बिना सोचे समझे. जो नेशनल सिक्योरिटी के मामले होते हैं उसको आप इसके हल्के पंदे लेते हो कि किसी हॉस्पिटल बनाया किसी ने और अच्छे काम कर रहे हैं, उसमें कोई कर्मचारी अगर मान लीजिए कोई गलत व्यक्ति निकला है तो उसके खिलाफ कार्रवाई हो. वो अहमद पटेल खुद कह चुके थे ईटीएस के काम की उन्होंने अप्रिशिएट किया, फिर भी पॉलिटिकल माइलेज लेने के लिए, सिर्फ राजनीति करने के लिए गुजरात चुनाव को देखते हुए ये सब कुछ किया जा रहा है. जनता पार्टी को जो सिक्योरिटी एजेंसी है हमारी, एटीएस है, हमारी एनआईए है, उनको काम कर देना चाहिए और जो टेररिज्म में जो शामिल है उनको पकड़ के उनको पनिश कर देना चाहिए. उसकी जगह भारतीय जनता पार्टी के मुख्यमंत्री ये जो घटनाएं बनी हुई है उसका राजनीतिकरण कर रहे हैं. एटीएस ने जो टेररिस्टों की गिरफ्तारी का दावा किया है
उसके लिए अहमद भाई ने खुद एटीएस को मुबारकबाद दी और कहा कि इसकी थॉरो इंक्वायरी करके जल्द से जल्द इसका फैसला होना चाहिए। और दूसरी बात ये उन्होंने कहा है कि उनका कोई ताल्लुक इस मामले से नहीं है और सरकार ने जो भी या चीफ मिनिस्टर ने जो भी चार्जेस लगाए हैं वो बेसलेस हैं। आपने कभी देखा है कि कोई टेररिस्ट पकड़ा हो और इस तरह से चार्जेस किसी स्टेट के चीफ मिनिस्टर ने लगाने की कोशिश की हो? ये बहुत ही शर्मनाक है। इसको कांग्रेस पार्टी ने पहले भी कंडेम किया और आज मैं फिर कंडेम कर रहा हूं। गुजरात में झड़पायेला आतंकियों में एक आतंकी अहमद पटेल हॉस्पिटल में काम करते हो भाजपे आक्षेप लगाव्यो छे। त्यारे जे हॉस्पिटलनी वात करवामां आवी छे तेना ट्रस्टी साथे वीटीवीए वातचीत करी हती अने ट्रस्टीए आतंकी अने अहमद पटेल अंगे वात करता भाजपना आरोपोने फगाव्या हता। टीएस द्वारा सूरत थी बे आतंकवादीओनी धरपकड़ कर्या बाद तेमांथी एक आतंकवादी कासिम अंकलेश्वरनी सरदार पटेल हॉस्पिटलमां लैब टेक्निशियन तरीके काम करतो हतो। आ लैब टेक्निशियननी धरपकड़ बाद गुजरातना सीएमए કોંગ્રેસના અહેમદ પટેલ પર આક્ષેપ કર્યા છે કે આ હોસ્પિટલ સાથે તેઓ સંકળાયેલા છે અને તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ। આપણી સાથે હોસ્પિટલના ટ્રસ્ટી જયેશભાઈ પટેલ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। જયેશભાઈ, સૌથી પહેલા તો એ જ પૂછવા માંગીશ કે ગુજરાતના સીએમ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે એને લઈને તમે શું કહેશો? નહીં, આ આરોપ પાયા વિહોણો છે। અહમદભાઈ દરેકને મદદ કરે છે, આ જિલ્લાના કોઈ બી માણસને, કોઈ બી નાની સંસ્થા હોય, મોટી સંસ્થા હોય, ગમે ત્યાં પૂછવા તો ત્યાં એમનું ઇન્વોલ્વમેન્ટ હોય હોય ને હોય। એ જ રીતે અમારી હોસ્પિટલમાં એ વર્ષોથી ટ્રસ્ટી એઝ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે હતા। સુરતની નામાંકિત હોસ્પિટલમાં છેલ્લા 6-7 વર્ષનો એનો આ પોસ્ટ ઉપરનો તો સુરતથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીઓના મામલે બંને આતંકીઓએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। સોગંદનામામાં પોતે નિર્દોષ હોવાનો આરોપીએ ઉલ્લેખ કર્યો છે અને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાનો પણ સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે। તો ચૂંટણીને લઈને ફસાવવામાં આવ્યા હોવાનો આરોપીઓએ ઉલ્લેખ કર્યો છે। તો સમકમ બેક એક નજર કરીશું વીટીવી 25 ખબર પર। ઓબીસી મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના કોંગ્રેસ પર સીધા પ્રહાર, કહ્યું કોંગ્રેસ પાટીદારોને ગેરમાર્ગે દોરી રહી છે। 20% અનામતની કોંગ્રેસ વાહિયાત વાત કરી રહી છે, ભાજપ લાવી 10% ઈબીસી, ભાજપ બિન અનામત જાતિ માટે આયોગ બનાવ્યું। સમાજને ગુમરાહ કરે છે હાર્દિક, નથી ઓબીસી અનામતનો ઉલ્લેખ હાર્દિક પટેલના ટ્વીટ બાદ વરુણ રેશમાના પલટવા। હાર્દિક પટેલના કોંગ્રેસને અપાયેલા અલ્ટિમેટમ બાદ ગરમાયું રાજકારણ, જીતુ વાઘાણીએ કર્યું વળતું ટ્વીટ, કહ્યું હાર્દિક અને કોંગ્રેસ કરી સ્પષ્ટતા। જામનગરમાં હાર્દિક પટેલનો ખુદ પાટીદાર સમાજના યુવાનોએ કર્યો વિરોધ, સમાજ સાથે દગો કર્યો હોવાના લાગ્યા સૂત્રોચ્ચાર। ભાવનગરમાં હાર્દિક પટેલ અને તેના કાફલાએ કાયદાના ઉડાવ્યા ધજાગરા, રોડ શો દરમિયાન રોંગ સાઇડમાં ચલાવી કાર। આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું સનાથન પાસેની ટીપી સ્કીમમાં બિલ્ડરને કરાવ્યો 500 કરોડનો ફાયદો। રાજકોટ પશ્ચિમ બેઠક પર જામી શકે છે ખરાખરીનો જંગ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિજય રૂપાણી વચ્ચે થઈ શકે છે મુકાબલો। મુખ્તાર અબ્બાસ નકવીના અહેમદ પટેલ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો હાથ આતંકવાદની સાથ। અમદાવાદમાં આચારસંહિતાના અમલીકરણમાં હજુ પણ ઉદાસીનતા, ભાજપના બેનર અને તૂટિંગ હોર્ડિંગ્સ હજુ પણ યથાવત। ભાજપે ગુજરાત ચૂંટણીમાં અપનાવ્યું નવું સૂત્ર, ન જાતિવાદ ન ધર્મવાદ, ફક્ત રાષ્ટ્રવાદના સૂત્રના આધારે ચાલશે ભાજપ। અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના સી સાથેના ફોટા વાયરલ, વન વિભાગે આપ્યા તપાસના આદેશ। તો અમદાવાદના નારોલ પાટિયા પાસે લાગેલી ભીષણ આગ કાબૂમાં આવી, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। હિન્દુસ્તાન હિન્દુઓની પરંતુ બીજા ધર્મના લોકો પણ રહી શકે છે, સંઘ પ્રમુખ મોહન ભાગવતનું સૂચક નિવેદન। શ્રી શ્રી રવિશંકરની રામ મંદિર મામલે મધ્યસ્થી નથી મંજૂર, બાબરી એક્શન કમિટીએ કર્યો ઇન્કાર। જમ્મુ કાશ્મીર પર બોલ્યા પી ચિદમ્બરમ, કહ્યું જમ્મુ કાશ્મીરના લોકો માટે આઝાદી મતલબ સ્વાયત્તા। આગામી દિવસોમાં શ્રીનગરમાં મળશે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું આ છે સીમાચિહ્નરૂપ ઘટના।
જો ઉત્તર કોરિયા સાથે યુદ્ધ થાય તો એક દિવસમાં મળશે 3 લાખ લોકો, એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો. તો આ સાથે સમાચારોમાં બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.